ધોરણ છ વિષય ગણિત પ્રકરણ બાર ગુણોત્તર અને પ્રમાણ ભાગ સાત આપણે ભાગ છની અંદર આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં એને આધારિત દાખલાઓ પૂરા કરે વિભાગ એફ એકાત્મક પદ્ધતિ તો એકાત્મક પદ્ધતિ કોને કહેવામાં આવે છે જેને યુનિટરી મેથડ તરીકે ઓળખીએ છીએ કે દાખલા તરીકે 12 પેન છે એ 12 પેનની કિંમત 12 રૂપિયા છે તો આપણે એક પેનની કિંમત કેટલા રૂપિયા થાય એક તો એક પેનની જે કિંમત સુધી એને કહેવામાં આવે છે એકાત્મક પદ્ધતિ તો વાત કરીએ આપણે એવી પદ્ધતિ કે જેમાં આપણે એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો આ પદ્ધતિ જેને એકાત્મક પદ્ધતિ તરીકે ઓળખાય છે જેને યુનિટરી મેથડ તરીકે ઓળખાય છે તો એ યુનિટરી મેથડનો ઉપયોગ કરીને કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું આપણે સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 3 છેલ્લા 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો તો સૌથી પહેલાં 3 દિવસમાં 276 મીમી વરસાદ છે તો એક દિવસમાં કેટલો વરસાદ પડ્યો તે શોધી લઈશું તો એને બોલાય એકાત્મક પદ્ધતિ અને પહેલાં પોઈન્ટમાં આપણે એ કામ કર્યું છે જોઈ લો રાઈટ તો 3 દિવસમાં પડેલો કુલ વરસાદ બરાબર 276 મીમી માટે એક દિવસમાં પડેલો વરસાદ બરાબર પ્રશ્નાર્થ અને એ પ્રમાણે 1 × 276/3 અને 276ને 3 વડે બાજુમાં ભાગાકાર કર્યો જોઈ લો જેનો જવાબ 72 મીમી આવ્યો તો એક દિવસમાં 72 મીમી વરસાદ પડ્યો હવે શોધવાનું છે શું આપણે અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો અઠવાડિયું એટલે 7 દિવસ તો બીજો પોઈન્ટ થશે કે એક દિવસમાં પડેલો વરસાદ બરાબર 72 મીમી માટે 7 દિવસમાં પડેલો વરસાદ કેટલો એટલે કે 92 × 7 કરવાના થશે જોઈ લો તેનો ગુણાકાર જે બાજુ બતાવે છે તો એકાત્મક પદ્ધતિની અંદર પહેલાં ભાગાકારની વાત થશે ત્યારબાદ ગુણાકારની વાત થશે અને 92ને જ્યારે 7 વડે ગુણીએ છીએ ત્યારે 644 મીમી થાય છે તો કહી શકાય કે આખા અઠવાડિયા દરમિયાન કુલ 644 મીમી વરસાદ પડ્યો હવે સમજો કે એકાત્મક પદ્ધતિ આપણે વાપરી આપણા અભ્યાસક્રમે એકાત્મક પદ્ધતિની મદદથી જ ગણતરી કરવાની છે પણ કદાચ જો તમારા મમ્મી પપ્પા તમને આ રીત શીખવાડે તો પણ ખોટું કંઈ જ નથી મોટા થશો ત્યારે એ પદ્ધતિ જ વાપરવી પડશે કઈ પદ્ધતિ તો આ થશે કે 3 દિવસમાં પડેલો કુલ વરસાદ બરાબર 276 મીમી માટે અઠવાડિયું અઠવાડિયું એટલે 7 એટલે સીધા અહીંયા 7 થઈ જાય તો 7 દિવસમાં પડેલો વરસાદ કેટલો અને એ વખતે આવું નહીં આવે તે વખતે શું આવશે તો 7 × 276/3 કમ્પ્લીટ અને 3 વડે 276ને ભાગશો એટલે 92 આવશે અને 92 અને 7ને ગુણાકાર કરશો એટલે 644 આવે આ પ્રમાણે પણ કદાચ તમારા મમ્મી પપ્પા કોઈ પણ વ્યક્તિ ગણાવે તો ખોટું કંઈ નથી પણ આપણા અભ્યાસક્રમમાં એકાત્મક પદ્ધતિ છે એટલે એકની કિંમત શોધીને આપણે ગણતરી કરીએ તો વધારે યોગ્ય થશે કમ્પ્લીટ આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 4 5 કિગ્રા ઘઉંની કિંમત રૂપિયા 30.50 છે તો 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી એ શોધવાનું છે આપણે ઉપરાંત રૂપિયા 61માં કેટલા કિગ્રા ઘઉં મળે તે પણ શોધવાનું છે એટલે બે સવાલો છે તો શરૂઆત કરીએ પહેલાં 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય તે મેળવી લઈશું એકાત્મક પદ્ધતિ મુજબ તો પહેલી બાબત જોઈ લો કે 5 કિગ્રા ઘઉંની કિંમત બરાબર રૂપિયા 30.50 માટે 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી એટલે કે 1 × 30.50/5 અને એની ગણતરી બતાવી છે જુઓ દશાંશ ચિહ્ન કાઢી નાખીએ આપણે એટલે અહીંયાથી દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો 1 × 3050/5 હવે 30.50 એટલે 2 દશાંશ સ્થળ હતા એટલે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ એટલે 2 દશાંશ સ્થળના કારણે નીચે 100 લખાયા 00 ઉડાવી દીધા અને ત્યારબાદ 5 વડે ભાગ ચાલે છે તો આપણે ચલાવી દીધા 5 વડે
61 થશે, એટલે કે 61 ભાગ્યા 10 એટલે 6.1. તો 1 કિલોગ્રામ ઘઉંના રૂપિયા 6.1 થઈ ગયા કિંમત એની. હવે આપણો સવાલ આગળ આવશે, પહેલો એ 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી, તો આપણે પદ મૂકી દઈશું 1 કિગ્રા ઘઉંની કિંમત બરાબર રૂપિયા 6.1 માટે 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી, એટલે કે 8 × 6.1 એટલે બાજુમાં કર્યો 61 × 8 કરી દેવાના અને એનો ગુણાકાર આવે 488. હવે અહીંયા 1 દશાંશ સ્થળ હતું જો 6.1 એટલે માટે 1 દશાંશ ચિહ્ન લઈ લો એટલે 48.8 થાય. પણ આપણે રૂપિયામાં જ્યારે જવાબ આપતા હોય ત્યારે 2 દશાંશ સ્થળમાં આપીએ છીએ એટલે પાછળ કંઈ નથી, માટે શૂન્ય મૂકી શકાય દશાંશ ચિહ્નની પાછળના અંક માટે. અને આ પ્રમાણે 8 કિગ્રા ઘઉં 48.80 રૂપિયા મળ્યા આપણને. બીજો સવાલ બી હતો કે 61 રૂપિયામાં કેટલા કિગ્રા ઘઉં મળે, તો 6.1માં મળતા ઘઉં બરાબર 1 કિગ્રા એકાત્મક પદ્ધતિથી આપણે મેળવ્યા હતા, માટે 61 રૂપિયામાં કેટલા ઘઉં મળે, તો 61 × 1 એટલે આ બંનેનો ગુણાકાર છેદમાં 6.1 લખાઈ ગયા. એટલે દશાંશ ચિહ્ન જો કાઢી નાખીએ તો 61 × 1 હતા અને નીચે 6.1ની જગ્યાએ 61 કરી દઈએ. અહીંયા 1 દશાંશ સ્થળ હતા એટલે એના 10 ઉપર લખીશું એટલે ગુણ્યા 10, 61 ઉડી ગયા તો 10 વધ્યા 10 કિગ્રા. એનો અર્થ એ થયો કે 61 રૂપિયાની અંદર આપણે 10 કિગ્રા ઘઉં મળશે. તો આવી રીતે જ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રશ્ન 1 સ્વાધ્યાય 12.3માંથી તમારે કરવાનો છે અને પ્રશ્ન 2 સ્વાધ્યાય 12.3નો તમારે કરવાનો છે, જે સરળ છે, છેદ પણ ઉડી શકે છે એટલા માટે. તો 7 મીટર કાપડની કિંમત રૂપિયા 294 માટે 1 મીટર કાપડની કિંમત કેટલી, આવી રીતે 1 મીટરની કાપડની કિંમત આવશે. પછી બીજો પોઈન્ટ, 1 મીટર કાપડની કિંમત બરાબર જે આવે તે માટે 5 મીટર કાપડની કિંમત કેટલી, તો અહીંયા આ બંનેનો ભાગાકાર કરવાનો થશે, જે જવાબ આવે એને 5 વડે ગુણાકાર કરવાનો થશે, એ જ રીતે નીચેનો છે, રાઈટ. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ. રીના 3 મહિનાનું ભાડું રૂપિયા 7500 ચૂકવે છે, જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે. તો પહેલાં વાત કરીશું કે 3 મહિનાનું ભાડું 75000 રૂપિયા છે તો 1 મહિને કેટલું ભાડું ચૂકવે છે, એટલે એકાત્મક પદ્ધતિ. અને બીજા પોઈન્ટમાં આખા વર્ષનું, વર્ષ એટલે 1 વર્ષ એટલે 12 મહિના, તો 12 મહિનાનું કેટલું ભાડું એ નક્કી કરી દઈશું. તો પહેલો પોઈન્ટ નક્કી થયો, જો શરૂઆત કે 3 મહિનાનું ભાડું બરાબર રૂપિયા 7500 જે અહીંયા કહ્યું છે તે પ્રમાણે, માટે 1 મહિનાનું ભાડું બરાબર પ્રશ્નાર્થ એટલે ગુણાકાર થશે. હવે 1 × 7500 એટલે છેદમાં 3, અને આને 3 વડે ભાગ ચાલે, શૂન્ય ભૂલી જાઓ, 75ને ભાગી શકાય, 25 × 75 એટલે 25 આવશે, રાઈટ, અને 2 શૂન્ય ઉપર લગાવી દો, બોલો રૂપિયા 2500. તો 1 મહિનાનું ભાડું રૂપિયા 2500 થઈ ગયું, આખા વર્ષ એટલે 12 મહિનાનું, એટલે પદ મૂકાઈ ગયું. બીજો પોઈન્ટ, 1 મહિનાનું ભાડું બરાબર રૂપિયા 2500 માટે 12 મહિનાનું ભાડું કેટલું, તો 12 × 2500 અને 25 × 12 કરવાના બાજુમાં, અથવા તો 12 × 25, અને આનો જે ગુણાકાર આવે એની પાછળ 2 શૂન્ય લગાવી દેવાના, એટલે આનો ગુણાકાર 300 થાય છે અને પાછળ 2 શૂન્ય, એટલે કે 30000 રૂપિયા એનું આખા વર્ષનું ભાડું થશે તે. પ્રશ્ન નંબર 7 સ્વાધ્યાય 12.3માંથી છે. જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 60 હોય, 1 ડઝન એટલે 12 કેળા, તો 4 ડઝનના કેટલા, 12 × 4 = 48 કેળા થશે, રાઈટ, એટલે 48 કેળાની કિંમત 60 રૂપિયા છે, 48 કેળાની. તો આપણે 1 કેળાની કિંમત કેટલી તે મેળવશું એકાત્મક પદ્ધતિ, એટલે પહેલો પોઈન્ટ પૂરો થશે કે 1 કેળું કેટલા રૂપિયામાં મળશે તે, રાઈટ. ત્યારબાદ આગળ 12.50 રૂપિયામાં, તમે 12.50 રૂપિયા લઈને જાઓ છો એટલે 12 રૂપિયા અને 50 પૈસા લઈને જાઓ છો, તો તમને કેટલા કેળા મળશે. શરૂઆત કરીએ, પહેલાં 1 ડઝન કેળા બરાબર 12 કેળા, તો અહીંયા 4 ડઝન છે માટે 4 ડઝન કેળા બરાબર 4 × 12 એટલે 12 × 4 = 48 કેળા થયા.
અને હવે 48 કેળાની કિંમત રૂપિયા 60 જે લખાઈ ગયું પહેલાં પોઈન્ટમાં, માટે એક કેળાની કિંમત કેટલી પ્રશ્નાર્થ? તો 1 × 60 / 48 લખાઈ ગયા. 60 અને 48ને 12 વડે ભાગ ચાલે ઉપર નીચે જુઓ, એટલે 60ની જગ્યાએ 12 × 5 લખ્યા અને 48ની જગ્યાએ 12 × 4, 12 ઉડી ગયા, તો 5/4. તેનો અર્થ એ થયો કે એક કેળું જો તમારે લેવું હોય તો તમારે 5/4 રૂપિયા આપવા પડે. તો આપણે કેટલા રૂપિયાના કેળા લાવવાના છે? 12.50 રૂપિયાના, રાઈટ? તો આપણે પદ મૂકી દઈશું કે રૂપિયા 5/4 મળતા કેળા, એક કેળું મળે માટે રૂપિયા 12.50 કેટલા કેળા મળે? એટલે 12.50 × 1/5/4 જે અહીંયા લખ્યું જુઓ. હવે સમજો, સાદરૂપ કે તે આપ્યું છે તે. તો જુઓ, સૌથી પહેલાં દશાંશ ચિહ્ન કાઢી નાખીએ એટલે 1250 થઈ ગયા અને ગુણ્યા 1, રાઈટ? છેદમાં આનું દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું ને આપણે, તો કેટલા દશાંશ સ્થળ છે જુઓ. દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે નીચે 100 લખી દો, એનું કામ પૂરું. પછી આનો વારો, 5/4 એટલે અહીંયા 5 લખીશું અને આ મુખ્ય છેદ કહેવાય, અને નીચે અપૂર્ણાંક હોય તો આ નીચેનો જે છેદ છે સીધો ઉપર જતો રહે અંશમાં, એટલે ઉપર ગુણ્યા 4 થઈ જશે. નીચેથી 4 નીકળી ગયા. અને હવે આનું સાદરૂપ આપો, જે બાજુમાં આપ્યું છે. પહેલાં 0 ઉડાવી દીધા અને પછી 125ના અવયવ પાડ્યા છે જો બાજુમાં. 125ના 5 × 5 × 5 3 વખત, 4ની જગ્યાએ 2 × 2 લખ્યા, 10ની જગ્યાએ 5 × 2 લખ્યા અને 5 એમને એમ રાખ્યા. સરખી સંખ્યા ઉડાવી દીધી, 5 ઉડી ગયા, ફરીથી 5 ઉડી ગયા અને 2 ઉડી ગયા. તો ઉપર કેટલા વધ્યા? 5 × 2 એટલે 10. તેનો મતલબ કે 10 કેળા મળે. તો રૂપિયા 12.50 આપણને 10 કેળા ખરીદી શકીએ. સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 5 તમારે હોમવર્કમાં કરવાનો છે. પ્રશ્ન 8 પણ હોમવર્કમાં કરવાનો છે અને જે તમે ગણી શકશો. તો 2 દાખલાઓ હોમવર્કની અંદર તમારે કરવાના છે. ભાગ 7 પૂરો થયો.